ભરૂચ જિલ્લામાં પબજી અને મોમો ચેલેન્જ ગેમ રમવા ઉપર જિલ્લા કલેક્ટરે બે મહિના માટે પ્રતિબંધ ફરમાવી દીધો છે મોબાઈલના વિવિધ ફીચર્સ સાથે સોશિયલ મીડિયા અને ઇન્ટરનેટના આગમન બાદ નવી નવી ગેમોનું પણ બાળકો અને યુવાનો ઘેરું લાગી રહ્યું છે જેની અસર તેઓના જીવન અને અભ્યાસ પર પડી રહી છે તેઓના વર્તન વ્યવહાર અને વિકાસ પર થતી અસરને અટકાવવાના આશય સાથે ભરૂચ જિલ્લાના મેજિસ્ટ્રેટ રવિકુમાર અરોરા દ્વારા ફોજદારી અધિનિયમન અને ઓગણીસો તોતેરની કલમ એકસો ચુમ્માલીસ તેમજ ગુજરાત પોલીસ એક્ટની કલમ સાડત્રીસ તન અંતર્ગત મળેલ સત્તાની રૂબે ભરૂચ જિલ્લામાં પબજી અને મોમો ગેમ રમવા પર પ્રતિબંધ ફરમાવી દેવાયો છે જેનો અમલ સાત માર્ચથી પાંચ મે સુધી રહેશે જે અંગે જિલ્લા કલેક્ટરે માહિતી આપી હતી આ હુકમનો ભંગ કરનાર અથવા ઉલ્લંઘન કરનાર ભારતના ફોજદારી અધિનિયમન અને અઢારસો સાહીઠની કલમ એકસો તથા ગુજરાત પોલીસ એક્ટની કલમ એકસો મુજબ શિક્ષાને પાત્ર ઠરશે આ જાહેરનામાનો અમલ કરવો એ વહીવટી તંત્ર માટે પણ પડકારરૂપ બની રહેશે ભરૂચ જિલ્લામાં ગઈકાલે પબજી ગેમ અને મોમો ચેલેન્જ ઉપર કલેક્ટર ઓફિસ તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે આ સીઆરપીસીની કલમ એકસો ચોમાલીસને સત્તા મુજબ છે બે માસ માટે પ્રતિબંધ રહેશે અને ખાસ કરીને આ કદમ એટલા માટે લેવામાં આવ્યા કે આ પબજી ગેમ અને મોમો ચેલેન્જ આ અમારા યુવાનોમાં બહુ હિંસક પ્રવૃત્તિ ફેલાવે છે અને આ લોકો એના અભ્યાસ ભણતર છોડીને આ ગેમમાં વ્યસ્ત રહે છે તો એના વૃત્તિ પર અટકાવવા માટે રોક લાવવામાં લગાવવા માટે ગઈકાલે બે માસ માટે એના ઉપર જિલ્લા મજિસ્ટ્રેટ તરફથી પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે અને આપના તરફથી ભરૂચને બધા યુવાનોને હું રિક્વેસ્ટ કરું છું કે આજ એ ગેમમાં પડવાનું જ નથી